બધું પડે વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગુરેજી આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 27 ધોરણ 4 વિષય ગણિતમાં ચેપ્ટર 12 છે કેટલું ભારે અને કેટલું હલકું એટલે કઈ વસ્તુનું વજન વધુ છે કઈ વસ્તુનું વજન ઓછું છે. બરાબર, હલકું એટલે ઓછા વજનવાળું અને ભારે એટલે વધારે વજનવાળું. તો હવે તમને બધાને ખ્યાલ જ હશે કે વજનના એકમો કયા કયા છે. તો કે કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, પણ આપણે વધારે ઉપયોગ કિલોગ્રામ અને ગ્રામનો કરીએ છીએ. બરાબર, તો આપણા પ્રશ્ન નંબર 5 સામાન્ય રીતે નીચે આવેલી વસ્તુ સામાં કરીએ છીએ ગ્રામમાં કે કિલોગ્રામમાં યોગ્ય રીતે જોડો. બરાબર, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તમે હું અહીંયા તમને બોર્ડ પર જે વર્ક કરાવું છું તે તમે પાઠ્યપુસ્તકમાં લખો છો ને, ઉતારો છો ને, એમાં હવે આપણે પ્રશ્ન નંબર 5 જોવાનું છે. હવે તમને અલગ અલગ વસ્તુઓના નામ આપેલા છે અને વચ્ચે તમને ગ્રામ અને કિલોગ્રામના એકમો આપેલા છે. બરાબર છે, તો આ બધી વસ્તુઓ આપણે જ્યારે ખરીદીએ છીએ ત્યારે આપણે ગ્રામમાં ખરીદી કે કિલોગ્રામમાં, બરાબર, એ સમજી અને તેની સાથે જોડી દેવાનું છે. તો પહેલું છે બાજરી. હવે બાજરી છે, બાજરો, તે આપણે કિલોગ્રામમાં ખરીદીએ. બરાબર, પછી છે કાળા મરી, એટલે ઓલા છે નાના કાળા કલરના ગોળ ગોળ તીખા આવે છે ને એને કહેવાય છે કાળા મરી. એને આપણે એનું વજન એ હલકા હોય એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. પછી ત્રીજું છે બટાકા. બટેટા છે તે પણ આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ. બરાબર, પછી કેસર. કેસર તો સાવ વજનમાં હલકું હોય છે અને તે કિંમતમાં પણ ખૂબ જ મોંઘું હોય છે. બરાબર, તો કેસર છે તે ગ્રામમાં ખરીદવામાં આવે છે. પછી છે કાજુ. કાજુ છે તે પણ કિંમતમાં મોંઘું હોય છે અને વજન એનો થોડો હલકો હોય છે એટલે તે પણ ગ્રામમાં આવશે. હવે એના પછી છે ડુંગળી. ડુંગળી કિલોગ્રામમાં ખરીદવામાં આવે છે, ડુંગળીનું વજન વધુ હોય છે. પછી છે ચંદન. બરાબર, હવે ચંદનનું લાકડું તમે એવું સાંભળ્યું હશે. બરાબર છે, હવે એ પણ વજનમાં હલકું હોય છે. ચંદનના અમુક લોકો ચાંદ કુંકુમનો ચાંદનો જે કરતા હોય ને એવી રીતે એનો ચાંદલો પણ કરતા હોય અમુક લોકો, તો એના ચંદનને ગ્રામમાં જોડવામાં આવશે. પછી છે લવિંગ, એ પણ વજનમાં હલકું હોય છે એને પણ ગ્રામ સાથે. પછી ખાંડને કિલોગ્રામમાં અને મને પણ કિલોગ્રામમાં.